ಖುಷಾಮತ ಮಾಳಿನಿ ಕದಿನ ಕರೆ ವಸಂತವನ ಮಾಳಿ ಖುಷಾಮತ ಮಾಳಿನಿ ಕದಿನ ಕರೆ ವಸಂತವನ ಮಾಳಿ ನಿಜಾನಂದೇ ಪರೆ ಅವಧೂತ ದೈನೆ ಪ್ರಭು ಪರ ಕ್ಯಾರು ಜೇಣೆ ಪರೆ ಭಮತೋ ಜಗೇಶಾನೆ ಪಿದುವಾ ಕಂಠ ಅಮೃತತೆ ಪರೆ ಕಾಜಿ ವೃತಾಚಾನೆ ಮೋರ್ ಕೋಯ್ ದಿವಸ ಬ್ಯೂಟಿ ಪಾರ್ಲರ್ ಮಾ ಜತೋ ನಥಿ ಭಗವಾನೆ ಜೇನೆ ಉ ರೂಪ ಆಪಿ ದೇಲು ಛೆ અને કોયલ કોઈ દિવસ તંબુરો શોધતી નથી કારણ કે એના કંઠમાં જ મીઠાશ છે. તો જે આ સંતો છે એ આ મેં કર્યું અથવા ના કર્યું એનાથી પર રહેતા હોય છે, એટલે એને રડવાનું રહેતું જ નથી. વિનોબાએ કહ્યું કે પતંગ કપાયો હોય અને પછી બે જણા લૂંટવા નીકળે તો જેના હાથમાં આવે એને આનંદ થાય ને જેના હાથમાં ના આવે એને દુઃખ થાય. પણ જે માણસ આ બંનેને લૂંટવા જતાં જોયા કરતો હોય તો એને આનંદ કે શોક કશો થવાનો નથી. તો બાપજી જેવી વ્યક્તિ કૃતાકૃતથી પરે બેસી નિહાળે ખલક નિરોરો, બધું જે થાય તે બધું આપણું ધાર્યું થાય તો હરિકૃપા ને આપણું ધાર્યું ના થાય તો હરિ ઈચ્છા, એટલે જે થતું થાય બધું બરાબર જ છે. પણ પહેલાં કહ્યું કે સમજ્યા પછી આપણી પરિસ્થિતિ કેવી છે. તો એક જણે કહ્યું કે એક ભાઈ એક શ્રીમંત વ્યક્તિ ટ્રેનમાં જતા હતા, તો એ ગામનો એક ઉઠાવગીર એવો હતો કે એને ખબર પડી જાય કે અમુક વ્યક્તિ ઘણા બધા પૈસા લઈને જાય છે તો પછી એની જોડે જ પ્રવાસ કરે અને પછી એના પૈસા ઉચાપત કરે, તફડાવી લે. તો પેલા શેઠ જ્યાં બેઠા એની સામેની સીટ ભાગ્યવશાત એને મળી ગઈ અને બે દિવસનો પ્રવાસ હતો એટલે રાત્રે ઊંઘવાના તો છે જ, એને ખબર હતી. એટલે રાત પડે એની રાહ જોઈને બેઠો હતો. રાત્રિ પડી એટલે પેલાને એમ થયું કે આ શેઠને વિશ્વાસ આવે એટલે આપણે આપણો વ્યવહાર એવો રાખવાનો સામાન્ય પેસેન્જરના જેવો, એટલે બાથરૂમ જાય, સંડાસ જાય, એમ એવી બધી ક્રિયા કરતો એવું બતાવે, વાતો કરે. એટલી જ રાહ જોઈને બેઠેલો કે શેઠ બાથરૂમ જાય તો એટલા વખતમાં હું એના પૈસા તપડાવી લઉં. તો એક બે વખત શેઠ ગયા પણ એને કંઈ પૈસા બધું ખોળી વળ્યો પણ કંઈ જડ્યા નહીં. બીજે દિવસે જ્યારે ઉતરવાનો સમય આવ્યો ત્યારે એણે શેઠને પગે લાગીને કહ્યું કે તમે ગુરુના ગુરુ છો, તો તમે ઘણા પૈસા લઈને નીકળ્યા છો એવું મેં જાણ્યું એટલે હું તમારી જોડે આવ્યો હતો. તો શેઠે કહ્યું મને ખબર છે તમે કોણ છો ને શું કરો છો, કેમ પણ મારે તમને એક જ પ્રશ્ન પૂછ્યો છે, તમે પૈસા ક્યાં રાખ્યા હતા, કારણ કે મેં બધું તમારું ચેક કર્યું પણ ના મળ્યા. તો કે મને ખબર હતી કે તમે મારી પથારીને મારો બધો સામાન જોશો પણ તમે તમારા ગાદલાની નીચે નહીં જુઓ, તમે તમારું નહીં જુઓ, બધાનું મારું જોશો પણ તમારું નહીં જુઓ. આ મને ખાતરી હતી એટલે મેં તમારા ગાદલાની નીચે જ પૈસા રાખેલા છે, જુઓ બધું તમારા ગાદલાની નીચે હતું પણ તમે બધું જોયું પણ અંદર ના જોયું, તમારું ના જોયું. પ્રભુ પરખ્યા હૃદય જેણે ફરે ભમતો જગે, પણ એને ભમવાની ટેવ જ પડી ગયેલી છે. એટલે તો આપણામાં ને બાપજીમાં એટલો ફેર છે કે લોકો નિજાનંદે ફરે અવધૂત દઈને મોતને તાળી, આટલી તાકાત મેળવે. આપણને દરેકે દરેક વસ્તુ મેળવવાની ઈચ્છા થાય તો આપણે પ્રયત્ન કેમ કરીએ છીએ. એટલે વિદિતાનું જે કહ્યું કે માણસ કર્મ શું કામ કરે છે, એનું મૂળ કારણ એવું છે કે એને એવું લાગે છે કે મારામાં કંઈ ખૂટે છે, મારામાં કંઈ ઉણપ છે, આ વસ્તુ નથી એ મળે તો હું સુખી થઉં. તો એ ઉણપ પૂરવા માટે એ પ્રયત્ન કરતો હોય છે. હવે મૂળ તત્વ કે મૂળ વાત એ છે કે એની સમજ જ ખોટી છે, મારામાં કશું ખૂટે છે એટલે મને સુખ નથી મળતું, એ વાત જ ખોટી છે. તારામાં કશું ખૂટતું નથી, તારે અંદર જોવાની. એટલે ભગવાને એને સમજાવ્યું કે કૂતરો હોય એણે કોઈ સૂકું આડકું જોયું હોય એ આડકું લે
પછી એને એમ બીક લાગે કે મારું હાડકું કોઈ પડાવી લે તો. હવે કોઈ પડાવવાનું નથી, તારા સૂકા હાડકામાં લોહી તો છે નહીં, પણ પછી એ હાડકું લઈને ભાગી જતું હોય છે. પછી ઝાડની નીચે બેસે અને પછી એ હાડકાને દબાવ ચાવે. એ હાડકું ચાવે એટલે એના પેઢા નબળા હોય એટલે પેઢામાંથી લોહી નીકળે. એ પેઢામાંથી લોહી નીકળે એ પેલું હાડકા ઉપર પડે એટલે પછી એ ચાટે અને સંતોષ થાય કે આ હાડકામાંથી ઘણું લોહી નીકળ્યું. પણ એને ખબર નથી કે એ હાડકાનું લોહી નથી, એ પોતાનું જ લોહી ચાટે છે. તો આપણે પણ જ્યારે વસ્તુમાંથી આનંદ મેળવીએ છીએ તો એ વસ્તુનો આનંદ હોતો જ નથી, આપણો જ આનંદ વસ્તુમાં આપણે આરોપિત કરતા હોઈએ છીએ. નહીં તો જો વસ્તુમાં જ આનંદ હોય, પહેલાં કહ્યું ને કે જો દારૂની અંદર જ નશો હોય તો પછી એ દારૂ જે બાટલીમાં ભર્યો હોય એ બાટલીએ નાચતી હોવી જોઈએ ને, બાટલીને નશો લાગતો હોવો જોઈએ ને. પણ એમાં નશો નથી, નશો આપણામાં છે, પહેલાંમાં આરોપિત કરીએ છીએ. તો માણસ જ્યારે ભોગ ભોગવતો હોય છે ત્યારે પોતાનો આનંદ એમાં આરોપિત કરતો હોય છે. આપણે આટલું નથી સમજતા એટલે આપણે એમ થાય છે કે આઈસ્ક્રીમ ખાવાથી આનંદ મળે. પણ આઈસ્ક્રીમ ખાવાથી આનંદ મળતો હોય તો 5-6 કપ ખાધા પછી તું 7મો કેમ નથી ખાતો? કોઈ બહુ આગ્રહ કરતો કે નહીં હવે નહીં, હવે ખાઈશ ને તો વળી તકલીફ થશે. પણ આઈસ્ક્રીમમાંથી તો આનંદ મળે ને, તકલીફ ક્યાંથી મળે? ત્યારે આપણે ખબર પડે કે આનંદ આઈસ્ક્રીમમાં નથી, આનંદ તો આપણામાં જ છે. તો એ વાત એ પ્રહલાદને સમજાવે છે કે સામાન્ય રીતે લોકો જે દુઃખી થાય છે એનું કારણ એ છે કે એ વિષયો પાછળ ભમતો હોય છે. પણ વિષયમાંથી મળતું સુખ કેવું હોય છે? એક તો સાચું સુખ નથી, એ આભાસી સુખ છે. સુખ મળે છે એવો તને આભાસ થાય છે, સાચું સુખ નથી. બીજું કે એ સુખ ક્ષણિક છે, નિત્ય નથી, કાયમ રહેતું નથી. એટલે ખાઈએ વસ્તુ જે ભાવતી હોય તે ખાઈએ એટલે આનંદ આનંદ, પણ પછી થોડા કલાક પછી કે 2 દિવસ પછી પછી વસ્તુ યાદ આવે અને આપણને એમ થાય કે પાછી મળે તો સારું. એ નિત્ય આનંદ નથી. અને ત્રીજું કે એ સ્વતંત્ર નથી, પરતંત્ર છે. તમારે એ આનંદ મેળવવા માટે એના પર આધાર રાખવો પડે. ત્યારે સાચું સુખ તો એ હોય કે જેમાં કોઈના ઉપર આધાર ના રાખવો પડે, તમારામાં પોતાનામાં જ. આ પોતાનામાં પડેલો આનંદ કેવી રીતે મેળવવો એની આખી વાત પ્રહલાદને દત્ત ભગવાન સમજાવે છે. બાપજી આપણા ભજનોમાં પ્રભાતિયામાં બધે આ જ સમજાવતા હોય છે. વિષયની વાતમાં વિષ્ણુ ભૂલી ગયા. ભાઈ તમે કોને ભૂલ્યા? વિષ્ણુને ભૂલી ગયા. શાને માટે ભૂલી ગયા? વિષય માટે. તો શેત તો વિચાર કરો કે રૂપિયો લેવા માટે મેં 1000 રૂપિયા જતા કર્યા, તો ડાયો માણસ આવું નુકસાનનો ધંધો ના કરે. પણ આપણને એવો વિશ્વાસ નથી બેસતો કે જે બાપજીએ કહ્યું એને માટે, એટલે વિદિતાને જે કહ્યું ને કે જેટલા દૈવી સંપત્તિ છે સાચું બોલવું જોઈએ. આપણે બોલીએ છીએ, નથી બોલતા. કેમ નથી બોલતા? ભાઈ હવે તો એવું કે બોલ્યા વગર ચાલે એવું નહોતું, જૂઠું બોલવું જ પડે. તો તમે એક વિવેક રાખો તો તમને સાચું બોલવામાં તકલીફ ના પડે. વિવેક શું રાખવાનો? કોઈ પણ દૈવી સંપત્તિનો ઉપયોગ કરો ત્યારે કે હું સાચું બોલું તો શું થાય? તો સાચું બોલું તો મને 1000 રૂપિયાનું નુકસાન થાય. હવે સાચું ન બોલું તો શું થાય? તો સાચું ન બોલું તો મારા જે આત્માનું સ્વરૂપ છે એને હું ધીરે ધીરે ઢાંકતો જાઉં છું. અને પછી એ ધીરે ધીરે એટલું બધું ઢંકાઈ જાય કે પછી મને એનો કોઈ આનંદ ના મળે. તો એની કિંમત 1000 રૂપિયા કે 1000 રૂપિયાથી વધારે? જો 1000 રૂપિયા કરતાં વધારે હોય તો આપણે પેલું 1000નું નુકસાન સહન કરી લેવાનું. પણ તમારે સતત સરખાવતા રહેવું પડે કે આ કરવાથી મને શું નુકસાન અને આ સત્ય બોલવાથી મને શું ફાયદો. તો એ ફાયદો ઘણીવાર તમને એકદમ ના દેખાય. પેલો 1000 રૂપિયાનો ફાયદો તરત દેખાય, પણ પેલો 1000 રૂપિયાનો ફાયદો ના દેખાય, પણ એને 1000 કરતાં પણ વધારેનો ફાયદો હોય. દૈવી સંપત્તિ ધીરે 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 તમારામાં વધતી જાય પછી જોજો એ શું થાય. આપણે કહીએ છીએ ને કે એક માણસ જાત્રાએ ગયો હતો, તો એ જમાનામાં ચાલતા જાય એટલે ગામમાં વેપારી પૈસા સ્વીકારે 6 મહિને બમણા વ્યાજનો દર એવો. તે વખતે તો કંઈ પેઢી કાચી પડે એવા સંજોગ નહીં, બધા એવા પ્રમાણિક. તો એ માણસે એ શેઠને ઘરે 1 આનો મૂક્યો ડિપોઝિટ તરીકે. પછી જાત્રાએ જતો રહ્યો અને પછી તો ભૂલીએ ગયો. પણ 12 વર્ષે ફરી પાછો જાત્રાએ નીકળ્યો એટલે એ ગામમાં એટલે યાદ આવ્યું કે આ શેઠને ઘરે તો મેં 1 આનો મૂક્યો હતો ડિપોઝિટનો.
એટલે એણે શેઠને વાત કરી કે હું 12 વર્ષ પહેલાં ગામમાંથી નીકળ્યો હતો ત્યારે એક આનો ડિપોઝિટ મૂક્યો હતો. પહેલાં કે નામ બોલો, નીકળ્યું ચોપડામાંથી કે ભાઈ મૂક્યો છે. શેઠે કહ્યું કે હવે ચાલો, તમે બહુ વર્ષે આવ્યા તો એક આનો છે, હવે શું ગણવાનું, એમાં કેટલું વ્યાજ થાય, લો આ 1000 રૂપિયા લઈ જાઓ, એક આનાના બદલામાં 1000 રૂપિયા. પહેલાં કહ્યું ના ના, એવું ખોટું ના લેવાય, વ્યાજ ગણો અને જે થતું હોય એ જ લઈ જાઓ. એ ભાઈ વ્યાજ તો ઓછું થશે, 1000 રૂપિયા આપું છું તો લઈ લો. પહેલાં કહ્યું ના ના, પડે તો જે થાય તે જ ગણો. પછી પહેલાં વ્યક્તિએ માંડ્યું કે એક આનો મૂકેલો તો 6 મહિને 2 આના થાય અને વર્ષ પૂરું થાય એટલે 2 આનાના 4 આના થાય, પછી બીજે વર્ષે 8 આના થાય ને રૂપિયો થાય, ત્રીજે વર્ષે 2 રૂપિયા થાય અને 4 રૂપિયા થાય. એણે ગણતરી મૂકી સારી, એને ખબર પડ્યું કે 12 વર્ષે તો આ 1000 કરતાં અનેક ગણા થઈ ગયા હતા. તો પહેલાં એ 1000 રૂપિયાનો રાખ્યો નહીં, નહીં કાયદેસર જે થતું હોય તે જ મને આપો. થોડુંક તમે એવું નક્કી કરો કે ભાઈ મને જે મળતું હોય અધિકારથી એ જ મારે લેવું છે, તો એ લાંબે ગાળે તમને જે આપે એ પેલું ભૌતિક પૈસો લેવા ગયા હોય તેને આપે. દરેક સંતો એવું કહે છે કે નીતિથી કદી પણ 1,00,000 રૂપિયા મળતા નથી. હવે 1,00,000,000 કહેવાનું, હવે 1,00,000 રૂપિયાની કંઈ બહુ કિંમત નહીં. તો નીતિથી 1,00,000 રૂપિયા મળતા નથી, લાખોપતિ થવું હોય તો અનીતિ કરવી જ પડે. પણ પછી બીજું વાક્ય તરત જ લખે, અનીતિથી મળેલો પૈસો જીવનમાં કદી શાંતિ આપતો. એટલે દાખલો ગણ્યા પછી આપણે છેવટે જોઈએ છે કે આપણો જવાબ પાછળ આપેલા જવાબ જોડે મળે છે કે નથી મળતો, તો એ જોવું પડે કે આપણને શાંતિ મળે છે કે નથી મળતી. નથી મળતી એનું કારણ શું? અનીતિ. રવિશંકર મહારાજે એવું કહેલું કે તમે ઘી લેવા જાઓ તો ઘી સૂંઘો છો, કે ભાઈ ઘી ખોરું તો નથી ને, કારણ કે જો ખોરું ઘી આવી જાય તો એ ખોરાક ઘીનો શીરો બનાવો તો કેવો હોય? ખોરો જ હોય. તો જેમ તમે ઘીને સૂંઘો છો એમ તમારા ઘરમાં જે પૈસો આવે એને સૂંઘજો, અને એ ખોરો ના હોય એનું ધ્યાન રાખજો. કોઈ એવું કે બાપજી જો હું સૂંઘવા જાઉં ને તો એકે પૈસો ઘરમાં આવે એવો છે જ નહીં, બધો ખોરો જ છે, તો નહીં કમાવાનું. આપણા બાપજીના પણ એ ઓછું મળે તો ઓછું ખાવાનું, ભૂખ્યા રહેવાનો પ્રયત્ન કરજો, પણ અનીતિથી પૈસો ના કમાતા. તો ઘણાને એવું લાગે કે બાપજી પાસે બહુ જવાનું નહીં. આપણે તો એવું હતું કે બાપજી માથા પર હાથ મૂકીને કહેશે કે તું લક્ષાધિપતિ થઈ જશે, તો બાપજી તો આવું જ શીખે ને કે ભાઈ સાચું બોલવાનું, ખોટું નહીં કરવાનું. આપણો પેલો પ્રસંગ તો જાણીતો છે નડિયાદવાળા અશ્વિનભાઈનો, કે અશ્વિનભાઈ કોર્ટમાં નોકરી કરતા હતા અને બાપજીને મળતા હતા, તો બાપજીએ પૂછ્યું કે શું કરો છો? બાપજી કોર્ટમાં નોકરી કરો છો. સારું છે? અરે બાપજી બહુ સારું, બહુ સારું એટલે ઉપરનું બહુ મળે, ઉપરનું બહુ મળે. એટલે બાપજીએ એકદમ આંખ કાઢીને કહ્યું કે જો પગાર ઓછો પડતો હોય ને તો પાર્ટ ટાઈમ નોકરી કરજો, પણ ઉપરનું લેવાનું બંધ કરી દેજો. હવે આવી શિખામણ તો સાચો સંત હોય તે જ આપે ને કે ભાઈ સાચું કરશો તો સાચું મળશે, થોડાક પૈસા ઓછા મળે તો ચલાવી લેજો. આપણા એમણે તો પ્રસંગ નોંધેલો છે, આપણા પ્રેમ મુગ્ધુજી એમાં નામ પણ આપેલું છે, તો આપણા વડોદરામાં જ એક ભાઈ રહે છે સુરેશભાઈ પાઠક કરીને, નવનીતભાઈના કાકાના દીકરા. તો એ મહેસાણા ગયા, બાપજીના ભક્ત મહેસાણા ગયા, એ બાપજી વગર બધું આમ સૂનું સૂનું લાગે. નવનીતભાઈ કહ્યું કે લીજ જજો, ત્યાં પણ બાપજીનો આશ્રમ છે. ત્યાં ગયા, બાપુજીના સંપર્કમાં આવ્યા, બધી વાતો કરતાં કરતાં એને એમ થયું કે હું આ એન્જિનિયર છું ગવર્મેન્ટમાં, તો બહુ પૈસા મળે છે અને લઉં છું એ બરાબર નથી, ના લેવા જોઈએ. એટલે એક દિવસ એ અને એમના પત્ની અનિલાબેન બાપજી પાસે ગયા કે હું આ રીતે નોકરી કરું છું ને આજ સુધી બહુ પૈસા લીધા, પણ હવે મારે પૈસા ન લેવા એવું નક્કી કર્યું, તો મને આશીર્વાદ આપો અને એ અંગેની કાર્યવાહી જે થતી હોય કરો. એટલે બાપુજીએ કહ્યું કે જો ભાઈ અત્યાર સુધી જે પૈસા મળ્યા છે ને પછી એકદમ બંધ થઈ જાય ને ઘરમાં આવતા બહુ તકલીફ થાય, એટલે આવેશમાં આવીને તમે નિર્ણય લઈ લો અને પછી તમને એમ થાય કે આપણે ક્યાં નિર્ણય લીધો આવો, આપણે ક્યાં રવાડા ચડી ગયા આમના. એટલે એક મહિનો વિચાર કરો અને પછી તમને એવું લાગે કે ના ના આપણે કરવું જ છે તો બરાબર. એટલે એ લોકો તો એક મહિના પછી આવ્યા અને કહ્યું કે નિર્ણય પાકો જ છે. બાપુજીએ કહ્યું તો પાકો તો કરો, અમલ એનો બીજી શું, આમાં કંઈ વિધિ થોડી કરવાની હોય, આત્મનીમાં જળ લઈને વિષ્ણુ 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 થોડું કરવાનું, નહીં લેવાનું હવે.
બસ એ નહીં લેવાનું નક્કી કર્યું બંને જણે. અને 15 દિવસમાં પેલો ગવર્મેન્ટનો કોન્ટ્રાક્ટ હશે એટલે પેલા કોન્ટ્રાક્ટરે કહ્યું કે સાહેબ આમાં તમારા 1,00,000 રૂપિયા મારે આપવાના. તો એમને વિચાર્યો કે આપણે તો આ લેવાનું બંધ કરી દીધું, તો લાવો આપણે ના લઈએ. બાપુજીને પૂછીએ કે આપણે કંઈ લીંચ બીચમાં કંઈ બોર ખોદાવવું હોય કે એવું કંઈ કરવું હોય તો એમાં વાપરીએ એમ. બાપુજી પાસે ગયા કે પેલું મેં તો લેવાનું બંધ કરી દીધું છે, કોન્ટ્રાક્ટમાં મને 1,00,000 રૂપિયા મળે છે, તો આપણે કંઈ લીંચ માટે લેવા હોય તો. બાપુજીએ કહ્યું કે ભાઈ જો 1,00,000 રૂપિયા જે તારે માટે ખોટા કહેવાય ને એ લીંચ માટે પણ એટલા જ ખોટા જ કહેવાય, અને લીંચની ચિંતા તારે નથી કરવાની, બાપજી કરે. પૈસા ના હોય તો બોર વગર રહેવાનું, પણ જે રકમ તારે માટે ખોટી કહેવાય એ બધા માટે જ ખોટી કહેવાય, આપણે એમાં નહીં પડવાનું. તો આ રીતે તમે પછી જીવન જીવો એટલે દુનિયાના બધા સુખો તમને મળે એવું નહીં માનવાનું, પણ તમને એટલો સંતોષ મળે કે આપણે સાચી રીતે જીવ્યા અને સાચી રીતે રહ્યા, આટલો તમને સંતોષ મળે. તો આ બધું એવું સૂચવે છે કે અંદરનો આનંદ મેળવવો હોય તો તમારે આ રીતે જીવવું પડે, થોડું કષ્ટ સહન કરવું પડે. એ તો આપણે કહીએ છીએ કે બાપજી શરૂઆતમાં ગયા છે તો બાપજીને કષ્ટ નહીં પડ્યું હોય, તાવ આવેલો હતો અને બાપજી છે તે તાવવાળા હતા ને કેશવલાલ શેઠ ગયા, બાપજી પાણી પીવું છે, કહ્યું ભાઈ આજે તો મને બહુ તાવ છે એટલે હું તો ગયો જ નથી નર્મદા કિનારે, તો તમે નર્મદા કિનારે જઈને પાણી પી આવો અને આવો ત્યારે આ ઘડો પણ ભરતા આવજો પાણીનો. તો એ તો ભરીને તો લાવ્યા, પણ પછી કહ્યું બાપજીએ તો સારું થયું કે હું આવ્યો, પણ હું ના આવ્યો તો શું થાત. ત્યારે બાપજીએ કહ્યું તમે આવ્યા થોડા છો, ભગવાને તમને મોકલ્યા, ભગવાનને મારી ચિંતા હોય ને. તો એટલો વખત પાણી વગર બાપજીને રહ્યા હોય, શોષ પડ્યો હોય કે બાપજીને ના પડ્યો હોય, પણ બાપજીએ સહન કર્યું અને બાપજીએ કહ્યું કે ભાઈ સાચા રસ્તે જવું હોય તો પછી સાથે એવું અપેક્ષા નહીં રાખવાની કે બધી સુખ ને સુખ જ મળે, બધું દુઃખ મળે ભોગવવાનું, એ જ તપશ્ચર્યા છે. તો ધ્રુવ પેલા પ્રહલાદને ભગવાને ઉપદેશ આપ્યો કે ભાઈ આનંદ સ્વરૂપ જ છીએ આપણે સુખ સ્વરૂપ જ છીએ, દુઃખનું તો ક્યાંય નામ નથી. બાપજીએ દ્વારકાના ડીમડીમમાં સુખ અને દુઃખની વ્યાખ્યા આપેલી એ વાંચજો. એવો શ્લોક પણ છે, સંપદો નૈવ સંપદા વિપદો નૈવ વિપદા, વિપદો વિષ્ણુ વિસ્મરણમ સંપન્ન નારાયણ સ્મૃતિ. ભાઈ સુખ એ સુખ નથી, તું જેને સુખ માને છે ને એ તને ભગવાન ફસાવવાના ધંધા કરે છે. પછી તું એમાં એટલો બધો રચો પચો રહીને કે પછી તારે પૂજારી ઘરે રાખવો પડે કે મહારાજ પૂજા કરજો, હા કે આજ કાલે રંગ જયંતિ છે એટલે સારા ફૂલ બૂલ લાવજો, તો તમે શું કરવાના, મારે બહારગામ જવાનું છે. એટલો વેપાર વિકસાવે એટલે પેલા કહ્યું ભગવાન એવો અળવિત્ર છે કે તમને દુઃખી કરવાના તો એટલા પૈસા આપે કે ગણતા ગણતા આખી રાત જાય, તમને ઊંઘવા જ ના દે. તે પૈસા નહોતા સારા એ ઊંઘતા નહોતા, હવે પૈસા એટલા બધા આવ્યા કે ગણવામાં ને હિસાબ લખવામાં એ રાત જતી રહીને ઊંઘ નથી આવતી. તો આ સુખ છે કે શું છે ભાઈ? ભગવાને કહ્યું ભગવાન એટલો બધો પૈસો આપણે નથી જોઈતો, કે ખપ પૂરતો જ જોઈએ છે મારે. મને તમે જેમ માં છે તે પોતાના બાળકને દૂર રાખવા માટે રમકડું આપે અને પછી બજારમાં જતી રહે, એવું મારી સાથે ના કરતા. પણ આપણને તો ભાઈ હું તો જ્યારથી બાપજીને ઘરમાં પધરાવ્યા ને ભરતભાઈ હું તો સુખી સુખી થઈ ગયો. સુખી એટલે શું? એક ફેક્ટરીની બે ફેક્ટરી થઈ અને ધંધો બહુ વિકસ્યો, તાને સુખ ના કહેવાય. અને વિપદો નૈવ વિપદા, તમને જે દુઃખ પડે છે એ દુઃખ નથી ભાઈ. બાપજી ઉપાસના કાંડમાં એક બહુ સરસ 3 દોહરા લખેલા આપણને સાંત્વન આપવા માટે. તો ગણેશ ભટ્ટને ફેફરુનો જ્યારે રોગ થયો ત્યારે બાપજી 1-3 દોહરા લખ્યા. રોગ નહીં એ ઈશની કૃપા નિશ્ચયે જાણ, નિયમ એ હ ભગવાનનો જે પર કૃપા મહાન, કરવી હોય નિજાંતરે આધિ વ્યાધિમાં તેમ, સપડાવે એને હરી ઉપાધિમાં વા તેમ. મિથ્યા પ્રપંચમાં યથા રહે ન એનું મન, કંટાળી હરિને સ્મરે થાય અયત્ન સ્મરણ. રોગ એ રોગ છે જ નહીં ભાઈ, ભગવાનને જે દિવસે તું યાદ આવી ગયો હોય ને એમ વિચાર આવે કે તારા પર મહાન કૃપા કરવી છે, ત્યારે ભગવાન શું કરે? તારે ઘેર સોનાનો વરસાદ ના વરસાવે, પણ તને આધિ વ્યાધિ કે